જામનગર થી સમાચાર આવી રહ્યા છે. અહીં 3 મે સુધી જામનગર એપીએમસી બંધ રહેશે. જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી ન શકાય તેવી સ્થિતિને અનુલક્ષીને આખરે આ નિર્ણય લેવો પડ્યો. વેપારીઓ ખેડૂતોના ઘરે જઈને અને જણસીની ખરીદી ત્યાં જઈને જ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દિવ્યેશ વાળા. દિવ્યેશ, એપીએમસી તો બંધ રહેશે, ખાસ કરીને જણસોની ખરીદી માટે શું વ્યવસ્થાઓ કરાય છે? યસ, રાજ્ય સરકાર દ્વારા અત્યારે માર્કેટિંગ યાર્ડ ખોલવાની પરવાનગી તો આપી છે, પરંતુ આમ છતાં જામનગરના જેટલા 6 જેટલા માર્કેટિંગ યાર્ડ છે તે તમામ હાલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડની અંદર આજે મળેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન ન કરી શકાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેના પગલે હાલ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે 3 તારીખ સુધી આ અંગે યાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ વેપારીઓ કોઈ પણ ખેડૂતોને સંપર્ક કરીને તેનો માલ લેવા માટે તેમની જે જર્સી છે તેની ખરીદી કરવા માટે ખેડૂતોનો સંપર્ક કરશે અને તેના ગામમાં અને તેના ઘર સુધી જઈને તેની ખરીદી કરવા વેપારી દ્વારા કરવામાં આવશે. પરંતુ યાર્ડની અંદર જે પ્રક્રિયા છે તે તમામ હાલ બંધ રાખવાનો નિર્ણય થયો છે. જયેશ, આભાર. દિવેશ, તો આખરે અત્યારે માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની ગતિવિધિ નહીં થાય. જે રીતે ભીડ એકત્રિત થતી હતી તેને નિયંત્રિત કરવી ઘણી અઘરી પડી જતી હતી ને, તેને લઈને આખરે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. અને કમિટીએ નિર્ણય કર્યો છે કે આખરે ખેડૂતોની જણસો તેમને ત્યાં જઈને જ વેપારીઓ ખરીદી કરશે.